नमस्कार वहाला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मैथ स्टोरी में तमारू स्वागत है। आज आप धोरण 5 विषय गणित घरे शीखी जुलाई 2021 संपूर्ण सॉल्यूशन मेळवीशुं। ते पहला हजू सुधी जो अपने आ चैनल सब्सक्राइब न करी हो तो अत्यारे करी लो तथा तमारा मित्रों ने सॉल्यूशन मिली रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चलो मित्रों जुए धोरण 5 विषय गणित। सौ प्रथम गणित विषय शुरू थाय छे चैप्टर नंबर 13 थी। केरी ने जाणीए अभ्यास साथे सांकळी। चलो मित्रों केरी विषय अहीं पाठमां आपेलू छे जोईए तो तेमां परथी केटलाक प्रश्नोना जवाब पण आपेला हशे। ते प्रश्नोना जवाब उपर आपणे नजर करीए तो सवजी भाईए हमणां कह्युं કે તે એક પેટીમાં 20 રંગ કેરી મૂકે છે, એક પેટીની કિંમત 500 રૂપિયા છે। ચાલો તેના પરથી પ્રશ્નો જોઈએ। ધારો કે તમારે તમારા વર્ગના બધા જ વિદ્યાર્થીઓને ક્યાં પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ તો 5 સેકન્ડ મેં ડાઉટ નટ્સ કે સાથ કરો આઉટ। બસ અપને સવાલ કી ફોટો ખીંચો, ક્રોપ કરો ઓર તુરંત વિડિયો સોલ્યુશન પાઓ। ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, CBSE, UP, બિહાર, મધ્યપ્રદેશ યા અન્ય સ્ટેટ્સ બોર્ડ કા હો, યહાં તક કક્ષા 6 સે 12વી IIT, GE, NEET સભી સવાલો કે વિડિયો સોલ્યુશન્સ સિર્ફ 5 સેકન્ડ મેં મિલેંગે ડાઉટ નટ એપ પર। साथ ही डाउट नेट पर चल रही है इंडिया की No. 1 डेली ऑनलाइन वीडियो क्लासेस, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउट नेट ऐप इंस्टॉल करिए। थशे तो तेनो जवाब आवशे 400। त्यारबाद त्रीजो प्रश्न, आ बधी केरीओनी 5-5 ढगलीओ बनावीए तो तेवी केटली ढगलीओ बने? तो जवाब आवशे 80 ढगलीओ थशे। આગળ જોઈએ મિત્ર, અહીં કોષ્ટક આપેલું છે વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન, વાહનની ઝડપ અને એક ફેરામાં વાહનનું ભાડું કેટલું છે તેના ઉપરથી સવાલ જવાબ જોઈએ તો કંઈ પ્રશ્ન પૂછેલા છે। પહેલો સવાલ, બળદગાડાને 1500 કિલોગ્રામ કેરીઓ પહોંચાડવા માટે કેટલા ફેરા કરવા પડશે? તો જવાબ આવશે બળદગાડાને 8 ફેરા કરવા પડે। બીજું છે, બધી કેરીઓ પહોંચાડ્યા બાદ સવજીભાઈએ બળદગાડાના માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો સવજીભાઈએ 2400 રૂપિયા ચૂકવશે। ત્રીજો સવાલ, બળદગાડાને 1500 કિલોગ્રામ કેરી પહોંચાડતા કેટલા કલાકનો સમય લાગશે? તો જવાબ આપી શકાય 80 કલાકનો સમય લાગશે। ચોથો પ્રશ્ન, છકડાને 1500 કિલોગ્રામ કેરીઓ પહોંચાડવા કેટલા ફેરા કરવા પડશે? તો જવાબ આવશે 5 ફેરા। ત્યારબાદ જોઈએ, બધી કેરીઓ પહોંચાડ્યા બાદ સૌજીભાઈએ છકડાના માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો જવાબ આવશે 2500 રૂપિયા। છઠ્ઠું જોઈએ, છકડાને 1500 કિલોગ્રામ કેરી પહોંચાડતા કેટલા કલાકનો સમય લાગશે? તો છકડાને 16.5 કલાકનો સમય લાગશે। કોષ્ટક પરથી ગણતરી કરીશું તો તમને તેના જવાબ મળશે। સાતમું જોઈએ, સૌજીભાઈએ બંનેમાંથી કયા વાહનનો ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ આવશે સૌજીભાઈએ છકડાનો ઉપયોગ કરવો જોઈએ। આગળ જોઈએ 14મું, શોધીએ ખૂણા અને બાજુઓ શોધીએ। ચાલો કેટલા ખૂણા કેટલી બાજુઓ તે શોધવાની છે। તમને ગમતા કોઈ પણ 6 આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ વગેરે નીચે આપેલા ખાનામાં દોરો। તો ચિત્રમાં મિત્ર તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારે તે વર્તુળ, લંબચોરસ અને ચોરસ દોરવાના રહેશે। ત્યારબાદ ત્રિકોણ, પંચકોણ અને ષટકોણ। આગળ જોઈએ, છે ને એકદમ સહેલું, તો હવે તે પ્રશ્નોના જવાબ। ચાલો આકાર 1 માટે કેટલી બાજુઓ છે? 0, અને તેની અંદર ખૂણા પણ 0 છે, કારણ કે મિત્રો વર્તુળ છે, વર્તુળમાં કોઈ બાજુ કે ખૂણા હોતા નથી। ત્યારબાદ બીજી આકૃતિમાં બાજુઓની સંખ્યા 4 અને ખૂણાઓની સંખ્યા પણ 4 છે। ત્રીજી આકૃતિમાં 4 બાજુ અને 4 ખૂણા। ચોથી આકૃતિમાં 3 બાજુ અને 3 ખૂણા, જ્યારે પાંચમી આકૃતિમાં 5 બાજુ અને 5 ખૂણા, અને આકૃતિ નંબર 6માં જોઈ શકાય 6 બાજુ અને 6 ખૂણા છે। અહીં એક વાત નોંધજો કે વર્તુળને બાજુ અને ખૂણા હોતા નથી। ચાલો મિત્રો આપણે આગળ જોઈએ તો કેટલાક પ્રશ્નો આપેલા છે તેના ઉપર નજર કરીએ। કુલ કેટલી વાર રમ્યા એક રમત છે તેના પરથી પ્રશ્ન છે, તો એમાં આવશે 5, અને બીજું કેટલા પોઈન્ટ મળ્યા? તો જવાબ આવશે 2. ત્રીજો પ્રશ્ન, જ્યારે તમને 0 પોઈન્ટ મળ્યા ત્યારે બંને આકૃતિઓમાં બાજુઓની સંખ્યા સમાન હતી? તો જવાબ આવશે ના, સમાન ન હતી। ચોથો સવાલ, બાજુઓની સંખ્યા સાચી હોવા છતાં આકૃતિ કેમ જુદી બની? તો જવાબ આવશે કેમ કે તે આકૃતિ ઊંધી બનાવી હતી। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, ગણિતની અંદર કાટકોણ, કોટકોણથી નાનો અને કાટકોણથી મોટા ખૂણા આપેલા છે 15મું, શોધવાનું છે હું કાટકોણ જેવડો નાનો કે મોટો। તો 3 ખાના આપેલા છે, કાટકોણ, કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો। જ્યાં જે ખૂણો પડતો હોય તેના ઉપર ખરાની નિશાની કરીશું। તો પતંગમાં જે છે તે કાટકોણથી મોટો થશે, સ્ટેપલરમાં કાટકોણથી નાનો, ત્યારબાદ ખુરશી છે તો તે ખૂણો થશે કાટકોણ,
ત્યારબાદ છે જોકરની ટોપી તો તે કાટકોણથી નાનો અને પંખો તો કાટકોણથી મોટો. મિત્રો આ હતું ગણિતનું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.